વાહનોમાં પેટ્રોલ ભરાવવા અંગેનો મેસેજ થયો વાયરલ. ઇન્ડિયન ઓઇલના નામે ગાઈડલાઇન સ્વરૂપે વાયરલ તસવીર. વાહનોની ટેન્ક પૂરેપૂરી ન ભરવાનું સૂચન. પેટ્રોલ અને ડીઝલ ભલે ગમે તેટલા મોંઘા થઈ જાય પણ તેનો સંપૂર્ણ બહિષ્કાર શક્ય નથી. પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીર અને તસવીરમાં લખવામાં આવેલી માહિતીએ ઘણા લોકોને વાહનોમાં પેટ્રોલ ડીઝલ ભરાવતા પહેલા જ સવાલોમાં મૂકી દીધા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટરને ધ્યાનથી જુઓ. પોસ્ટરમાં સૌથી ઉપર ઇન્ડિયન ઓઇલનો લોગો છે અને નીચે લખવામાં આવ્યું છે કે ઇન્ડિયન ઓઇલે આપી ચેતવણી. ત્યારબાદ સૂચના લખવામાં આવી છે કે આવનારા સમયમાં તાપમાનમાં વધારો થશે તે નક્કી છે, એટલે તમારે વાહનમાં પેટ્રોલ પૂરેપૂરું ન ભરાવો. આ ઇંધણ ટેન્કમાં વિસ્ફોટનું કારણ બની શકે છે. મહેરબાની કરીને તમે વાહનમાં અડધી ટાંકી જ ભરાવો અને હવા માટે જગ્યા રાખો. આ અઠવાડિયામાં વિસ્ફોટની 5 ઘટના વધુ પેટ્રોલ ભરાવવાના કારણે જ થઈ. વાયરલ થયેલા પોસ્ટરમાં આગળ જે માહિતી લખવામાં આવી છે એ તો એકદમ ચોંકાવી નાખે તેવી છે. લખ્યું છે કે મહેરબાની કરીને ટાંકીને દિવસમાં એકવાર ખોલીને અંદર રહેલ ગેસ બહાર કાઢી નાખો. આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. દેશભરમાં કરોડો વાહનો છે અને મોટા ભાગના વાહનો પેટ્રોલથી ચાલે છે, એટલે પોસ્ટરમાં લખવામાં આવેલી માહિતી ઘણા લોકોને અસર કરી શકે છે. પણ પોસ્ટર વાંચીને સવાલ ઊભા થાય કે શું વાહનની ટાંકીમાં પૂરેપૂરું પેટ્રોલ ભરી લેવાથી બ્લાસ્ટ થાય છે? શું ટાંકી પૂરી ભરેલી હોય તો ઉનાળામાં બ્લાસ્ટની સંભાવના વધી જાય છે? શું ખરેખર ઇન્ડિયન ઓઇલે ચેતવણી જાહેર કરી છે? પોસ્ટરમાં લખ્યું છે તે બ્લાસ્ટની 5 ઘટના ક્યાં થઈ? પેટ્રોલના કારણે બ્લાસ્ટ થવાનો ખતરો માત્ર બાઇક કે પછી તમામ વાહનોને છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક પોસ્ટરે તો આવા ઘણા સવાલ ઊભા કરી નાખ્યા અને આ સવાલો સીધા જ કરોડો લોકોને સ્પર્શે તેવા હતા. એટલે વાયરલ થઈ રહેલી ચેતવણી સાચી કે પછી ખોટી તે જાણવા માટે વીટીવીની ટીમે તપાસ કરવાનું નક્કી કર્યું. ગરમીના તાપમાનમાં વધારો થતાં સોશિયલ મીડિયા પર ગરમી લગતા મેસેજો વાયરલ થતા હોય છે, ત્યારે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર એક ફોટો લગાવેલો હોય કે ગરમીના તાપમાનમાં વધારો થતાં પેટ્રોલની ટાંકીઓ જે છે ફૂલ ન કરાવી, ફૂલ કરાવવાથી ક્યાંક ને ક્યાંક વિસ્ફોટ થતા હોય, ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ આ જે મેસેજ જે છે તેને રિયાલિટી ચેક કરવા માટે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે પહોંચી છે અને ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના અધિકાર સીધી વાત કરશે કે તે આ મેસેજને શું કહી રહ્યા છે અને કેટલો સાચો છે કે કેટલો ખોટો છે. વાયરલ મેસેજના સંદર્ભમાં વીટીવીના સંવાદદાતા દેવાંગ પ્રજાપતિએ અમદાવાદમાં આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર પહોંચ્યા. એ આશા સાથે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સાથે જોડાયેલા અધિકારી પાસેથી વાયરલ મેસેજનો જવાબ મળી જશે. અહીંયા પહોંચતા જ અમારી ટીમની ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપના સુપરવાઇઝર જયસિંહ ઝાલા સાથે મુલાકાત થઈ. અમારી ટીમે તેમને વાયરલ થયેલો મેસેજ બતાવ્યો અને પછી જે સવાલ ઉઠ્યા હતા તે અંગે પણ વાત કરી. તો સાંભળો વાયરલ મેસેજ અંગે શું જવાબ મળ્યો. સોશિયલ મીડિયા પર ઇન્ડિયન ઓઇલનો ફોટો સાથે એવો મેસેજ લખવામાં આવ્યો છે કે પેટ્રોલ જે વ્હીકલ છે તેની ટાંકી ફૂલ ન કરાવવી, તેની એર જવા માટે જગ્યા રાખવી થોડીક, અને ક્યાંક ને ક્યાંક ગરમીને કારણે બ્લાસ્ટ થતા હોય છે. તો આ યોગ્ય કેટલું છે? બસ ખોટી બકવાસ વસ્તુ છે, થતું જ નથી આવું કંઈ. એ તો ટેમ્પરેચર તો વધતું, ઉનાળામાં વધે જ છે, આપણને ખબર છે કે 42-43 પહોંચી જાય છે, તો એ લોકો પેટ્રોલ ભરાઈને ફૂલ ટાંકી રાખે જ છે. પણ આજ સુધી કોઈ એવો બ્લાસ્ટ કે કંઈ થયું નથી, અને અમારા પંપે અહીં નહીં, કોઈ પણ પંપે આ વસ્તુ તો ક્યાંય બની નથી. મારા ખ્યાલ પ્રમાણે તો ક્યાંય આવું થયું જ નથી. આ ઇન્ડિયન ઓઇલ તરફથી આપને કોઈ એવો મેસેજ આપવામાં આવ્યો છે આ મેસેજને લઈને? ના, કોઈ નહીં, ઇન્ડિયન ઓઇલ તરફથી કોઈ જ આ મેસેજ નથી આવ્યો. કોઈ ઇન્ડિયન ઓઇલના કર્મચારીની સ્પષ્ટતા બાદ ઇન્ટરનેટ પર તપાસ કરતા અમને ઇન્ડિયન ઓઇલનું એક ટ્વીટ મળ્યું. 10 જૂન 2018 ના રોજ આ ટ્વીટમાં ઇન્ડિયન ઓઇલે સ્પષ્ટતા આપી છે કે ઇન્ડિયન ઓઇલના આવા કોઈ નિવેદન સાથે લેવા દેવા નથી. વાહનો બનાવતી કંપનીઓ જરૂર પ્રમાણે વાહનો બનાવે છે, તેમાં સુરક્ષા માટેના તમામ નિયમોનું ધ્યાન રાખવામાં આવે છે.
જેમાં વાહનોમાં ભરવામાં આવતા પેટ્રોલ અને ડીઝલની ક્ષમતાની વાત પણ સામેલ હોય છે, એટલે ટાંકી પૂરેપૂરી ભરાવી લેવાથી કોઈ જ સમસ્યા થતી નથી, પછી ભલે શિયાળો હોય કે ઉનાળો। એટલે બે દિશામાં કરેલી તપાસમાં સાબિત થયું કે ઇન્ડિયન ઓઇલના નામે વાયરલ થયેલો મેસેજ એકદમ ખોટો છે। આમ જનતા જે છે કે પેટ્રોલ ભરાવતા આવતા હોય અને જે પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવાથી જે બ્લાસ્ટ થતા હોય છે તે તદ્દન ખોટી વસ્તુ છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જે સોશિયલ મીડિયા પર મેસેજ છે તે ખોટો સાબિત થઈ રહ્યો છે, અને તેમની પણ એક અપીલ છે કે પબ્લિક પણ આ જે મેસેજમાં વાતમાં ન આવે અને લોકોને આગળ ફોરવર્ડ ન કરે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દેવાંગ પ્રજાપતિ, વી ટીવી ન્યૂઝ, અમદાવાદ।